નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 5 વિશ્વની 7 પ્રાચીન અજાયબીઓ વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા વિશ્વની જે 7 પ્રાચીન અજાયબીઓ છે એ કઈ કઈ છે એ આપણે આ પાઠમાં જોઈશું. તો જોઈએ, અહીં વિશ્વની 7 પ્રાચીન અજાયબીઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી વિશ્વની 7 પ્રાચીન અજાયબીઓના ચિત્રો આપેલા છે અને બોક્સમાં એના નામ આપેલા છે. તો આપણે ચિત્ર જોવાનું છે અને ઓળખવાનું છે કે આ કઈ પ્રાચીન અજાયબી છે અને તેનું નામ લખવાનું છે તેની નીચે. તો જોઈએ આપણે પહેલું ચિત્ર. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ તમને શાનું ચિત્ર દેખાય છે? પિરામિડનું ચિત્ર છે. શાનું છે? પિરામિડ. તો વિદ્યાર્થી મિત્રો, આ પિરામિડ છે, પણ કયા પિરામિડ? તો ગીઝાના પિરામિડ. તો આપણે અહીંયા લખ્યું ગીઝાના પિરામિડ. અને વિદ્યાર્થી મિત્રો, આ ગીઝાના પિરામિડ ક્યાં આવેલો છે? તો ઇજિપ્તમાં આવેલો છે. તો આપણે કૌંસમાં લખ્યું ઇજિપ્ત. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ગીઝાના પિરામિડ અને તે ઇજિપ્તમાં આવેલો છે. હવે જોઈએ બીજા નંબરનું ચિત્ર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર, તમને શાનું ચિત્ર દેખાય છે? આ બગીચા જેવું દેખાય છે ને, તો આ બગીચાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો આ કયો બગીચો છે? તો આ છે બેબીલોનના ઝૂલતા બગીચા વિદ્યાર્થી મિત્રો. અને તે ક્યાં આવેલા છે? તો ઇરાકમાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લખ્યું બેબીલોનના ઝૂલતા બગીચા અને કૌંસમાં લખ્યું ઈરાક. તો વિદ્યાર્થી મિત્રો, આ છે બેબીલોનના ઝૂલતા બગીચા. હવે ત્રીજા નંબરનું ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ તમે અહીંયા આ ચિત્ર જોયું ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, તમને શાનું ચિત્ર દેખાય છે? આ મંદિર જેવું દેખાય છે ને, તો આ મંદિર છે. પણ શાનું મંદિર છે? તો આર્ટેમિસનું મંદિર. આ છે વિદ્યાર્થી મિત્રો આર્ટેમિસનું મંદિર. અને તે ક્યાં આવેલું છે? તો તુર્કીમાં આવેલું છે. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે 4 નંબર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમે જોયું ને? તો આ ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો મૌસોલસનું મૌસોલિયમ છે. આ જે છે ચિત્રમાં એ શું છે? મૌસોલસનું મૌસોલિયમ. અને એ ક્યાં આવેલું છે? તો તુર્કીમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ 5 નંબર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર જોયું ને તમે? તો વિદ્યાર્થી મિત્રો, આ તમને મૂર્તિ જેવું દેખાય છે ને, તો આ શાની મૂર્તિ છે? કોની? તો આ છે વિદ્યાર્થી મિત્રો જીસસ જીઉસસની મૂર્તિ. અને તે ક્યાં આવેલી છે? તો ગ્રીસમાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, આ છે જીસસ જીઉસસની મૂર્તિ અને ગ્રીસમાં આવેલી છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 નંબર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર દીવાદાંડી છે. શાનું ચિત્ર છે? દીવાદાંડીનું. પણ કઈ દીવાદાંડી? તો એલેક્ઝાન્ડ્રિયાની દીવાદાંડી. શાની? તો એલેક્ઝાન્ડ્રિયાની દીવાદાંડી. તો વિદ્યાર્થી મિત્રો, ક્યાં આવેલી છે? તો ઇજિપ્તમાં આવેલી છે. તો તમે જોયું ને આ ચિત્ર દીવાદાંડીનું. હા. તો હવે આગળ જોઈએ 7 નંબર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર જોયું ને? આ પણ મૂર્તિ જ છે. તો આ શાની મૂર્તિ છે? કોની? તો આપણે જોઈએ રોડ્સના કોલોસસની મૂર્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે રોડ્સના કોલોસસની મૂર્તિ. અને તે ક્યાં આવેલી છે? તો ગ્રીસમાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા વિશ્વની 7 પ્રાચીન અજાયબીઓના ચિત્રો. તો તમે જોયા ને? તો તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચિત્રો પરીક્ષામાં ચિત્ર આપેલું છે અને તમારે નીચે નામ લખવાનું છે કે આ કયું ચિત્ર છે, શાનું ચિત્ર છે, ઓળખી નામ એનું લખો. તો તમારે જે ચિત્ર આપ્યું હોય એનું નામ લખવાનું. પિરામિડનું આપ્યું હોય તો લખવાનું કે ગીઝાના પિરામિડ. અને આર્ટેમિસનું મંદિરનું ચિત્ર હોય તો તમારે લખવું પડશે આર્ટેમિસનું મંદિર. તો તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં આ તૈયાર કરવાનું છે, ચિત્રો યાદ રાખવાના અને એના નામ યાદ રાખવાના કે આ કઈ પ્રાચીન અજાયબી છે. તો આ 7 અજાયબીઓ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આ છે તમારું હોમવર્ક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થયો. તો આપણે
તમે તૈયાર કરજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.